નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ તેમાં જોઈશું. તો પ્રકરણ નંબર 4 ની અંદર ભાગ અને પૂર્ણમાં આપણે પહેલા જોઈએ આપણો ધ્વજ. તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે. તમને ધ્વજ દોરતા આવડે છે? હા. તો અહીંયા ધ્વજની માપ આપી છે, 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવો લંબચોરસ દોરો. તેના 3 સરખા ભાગ કરો અને ધ્વજ પૂર્ણ કરો. અહીંયા ધ્વજ આપેલો છે, જેમાં લંબાઈ કેટલી આપી છે, દોરવાની કીધી છે 9 સેન્ટીમીટર, અને પહોળાઈ કેટલી લેવાની, 6 સેન્ટીમીટર, અને એના 3 સરખા ભાગ કરી ધ્વજ દોરવાનો છે. આપણા ધ્વજનો ઉપરનો 3જો ભાગ કેસરી રંગનો છે. અહીંયા ઉપરનો 3જો ભાગ કયા રંગનો છે? કેસરી રંગનો. વચ્ચેના 3જા ભાગનો રંગ કયો છે? વચ્ચેનો 3જા ભાગનો રંગ કયો છે? તો એ કયો રંગ છે? સફેદ રંગ. અશોકચક્ર ક્યાં દોરશો? અશોકચક્ર તમે ક્યાં દોરશો? તો સફેદ ભાગના વચ્ચે. ક્યાં દોરશો? સફેદ ભાગના, જ્યાં સફેદ રંગનો ભાગ છે તેના વચ્ચે. સફેદ રંગનો ભાગ છે એના વચ્ચે, દેખાય છે ને? ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો? ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો? તો 3જા ભાગમાં. 3જા ભાગમાં એટલે કેટલો થશે? 1/3, 1/3મો ભાગ. સફેદ રંગ ધ્વજના 3જા ભાગથી ઓછો છે. શું કહે છે? કે સફેદ જે રંગ છે આ, એ 3જા ભાગથી ઓછો છે. શા માટે? તો હા, એ ઓછો છે, 3જા ભાગથી ઓછો છે. તો હા, કેમ? કારણ કે અશોકચક્ર વચ્ચે આવે છે, એટલે એ અશોકચક્ર એ એટલો સફેદ ભાગને રોકી દે છે, એટલા માટે. હવે આગળ જોઈએ. હવે આ ધ્વજને જુઓ, તેનો કેટલામો ભાગ કાળો છે? અહીંયા અફઘાનિસ્તાનનો ધ્વજ આપેલો છે. કેટલા ભાગ આપેલા છે એમાં? 3 સરખા ભાગે આપેલા છે. તો તેનો કેટલામો ભાગ કાળો છે? તો કેટલો ભાગ કાળો છે? 3 તો કયો આવશે? 3જો ભાગ. એટલે કેટલો આવશે? 1/3 ભાગ. ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય. ધ્વજનો 3જો ભાગને આપણે શું લખી શકાય? એ પણ આપણે એમ લખી શકીએ ને, 3જો ભાગ. 3જો ભાગ એને આપણે પણ 1/3 ભાગ એમ લખી શકાય. તો હા, 1/3 ભાગ લખી શકાય. શું લાલ રંગ ધ્વજના 3જા ભાગથી ઓછો છે? આ જે લાલ રંગ જે છે એ 3જા ભાગથી ઓછો છે? તો હા, એ રંગ 3જા ભાગથી ઓછો છે. કેમ? કારણ કે વચ્ચે ત્યાં એક નિશ્ચિહ્ન આપેલું છે, નિશાની આપી છે, જેના કારણે લાલ રંગ એ 3જા ભાગથી ઓછો છે. આ આપણા પડોશી દેશ મ્યાનમારનો ધ્વજ છે. આ આપણો પડોશી દેશ છે મ્યાનમાર, તેનો ધ્વજ છે. વાદળી રંગ ધ્વજના 4થા ભાગથી વધારે છે કે ઓછો? આ જે વાદળી રંગ છે એ ધ્વજના 4થા ભાગથી વધારે છે કે ઓછો? જો આપણે જોવું હોય તો આપણે અહીંયા વચ્ચેથી કરીએ 4થો ભાગ, એટલે કે અહીંયા આપણે ધ્વજ વચ્ચે દોરીએ તો શું થાય? આ રીતે 4 ટુકડા થશી, આ રીતે 4 ટુકડા બને. તો એ વાદળી રંગ ધ્વજના 4થા ભાગથી વધારે છે કે ઓછો? તો શું આવશે? વાદળી રંગ 4થા ભાગથી ઓછો છે. શું આવશે? આવશે કે 4થા ભાગથી શું છે એ ઓછો છે. આ 4 આપણે ટુકડા કર્યા એમાં 4થા ભાગથી એ ઓછો છે. અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તે 1/2 ભાગથી વધારે છે?
શું છે, અહીંયા આપણે ચાર દોર્યા એ અડધાથી વધારે છે, તે પોણા ભાગથી વધારે છે, તો હા તે પોણા ભાગથી વધારે છે, એટલે આપણે ગણીએ તો કેટલો થશે, એ પોણા ભાગથી વધારે છે, પોણા ભાગથી પણ વધારે છે, એટલે પોણો ભાગ એટલે કેટલો થશે, ત્રણ ભાગથી પણ વધારે, એટલે કે ત્રણ ચતુર્થાંશ ભાગ, ત્રણ ચતુર્થાંશ એટલે કે ત્રીજાથી પણ ત્રણ ભાગથી પણ વધારે, તો લાલ રંગ કેટલા ભાગથી વધારે છે, ત્રણ ભાગથી વધારે, તો પોણા ભાગથી પણ વધારે છે, એટલે કેટલો થશે, ત્રણ ભાગ્યા ચાર ભાગથી. હવે આગળ શોધી કાઢો, તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો, તમે કેટલા ધ્વજ મેળવી શકો છો તે એકઠા કરો, કેટલા ધ્વજમાં ત્રણ રંગો છે, આ બધા ધ્વજમાં ત્રણેય રંગોના ભાગ સમાન છે, આ એક પ્રવૃત્તિ છે જે તમારે કરવાની છે. આ કેરળની એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે, આ કેરળની ગણિત શાળાનો એક ગણિત ક્લબનો એક ધ્વજ છે, ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે, લીલા રંગનો કેટલો ભાગ છે, આ ધ્વજ આપ્યો છે એમાં કીધું છે કે લાલ રંગનો ભાગ કેટલો છે, અહીંયા ભાગ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ, કુલ કેટલા ભાગ છે, પાંચ, એમાં લાલ રંગનો ભાગ કેટલો છે, તો લાલ રંગના કેટલા ભાગમાં છે, બે, તો લાલ રંગનો ભાગ કેટલો થશે, લાલ રંગનો ભાગ કેટલો થશે, બે પંચમાંશ, એટલે પાંચ ભાગ છે એમાંથી બે ભાગ કેટલા છે, લાલ રંગના, તો બે પંચમાંશ, લીલા રંગનો ભાગ કેટલો છે, લીલા રંગનો કેટલો થશે, એક ભાગ છે, તો લીલા રંગનો ભાગ કેટલો થશે, એક ભાગ્યા પાંચ, એટલે કે એક પંચમાંશ ભાગ. તમે કાળા ચિહ્ન ને જુઓ, આ જે કાળું ચિહ્ન દેખાય છે એને જુઓ, તેને દોરો. તમારી શાળામાં ગણિત ક્લબ છે, જો ન હોય તો તમારા શિક્ષકને પૂછો તે કેવી રીતે બનાવી શકાય. તમારી ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો તેને અહીં દોરો. અહીંયા આ જે છે તેમાં આ જ કલરના, એટલે કે આ જ ધ્વજ અહીંયા તમારે દોરવાનો છે. એમાં તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે, તો પહેલાં એના પાંચ ભાગ કરી દેવાના, એમાં લાલ રંગનો તમે કેટલામાં ઉપયોગ કર્યો એ અહીંયા લખવાનો, તમે લાલ રંગનો કેટલા ભાગમાં ઉપયોગ કર્યો, જો તમે બે ભાગમાં ઉપયોગ કર્યો હોય તો બે ભાગ્યા પાંચ આવશે, ત્રણ ભાગમાં કર્યો હોય તો ત્રણ ભાગ્યા પાંચ. ધ્વજના કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે, તો તમે કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે એ લખવાનો, બીજા કયા રંગ તમે પસંદ કર્યા છે, બીજા તમે કયા રંગનો ઉપયોગ કર્યો છે આમાં, એ તમારે લખવાનું. આ તમારી પ્રવૃત્તિ છે જે દરેકે કરવાની છે. હવે આગળ જોઈએ જાદુઈ ભમરડો. ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ. કાર્ડબોર્ડનો એક ટુકડો લો, એટલે કે કોઈ કાર્ડબોર્ડ એટલે કે કોઈ પુઠ્ઠાનો ટુકડો લેવાનો, એમાં 3 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો અને તે કાપી લો. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું અને તે કાપી લો. વર્તુળના 8 સરખા ભાગ કરો. હવે દરેક ભાગ વર્તુળનો 1/8 ભાગ છે. 2/8 ભાગને લાલ રંગ, 1/8 ભાગને નારંગી રંગ, 1/8 ભાગને પીળા રંગ વગેરેથી દર્શાવો, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ જે આકૃતિમાં દર્શાવેલ છે એ રીતે રંગ પૂરવાના વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. અહીંયા વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. કઈ રીતે બનાવીએ આપણે જોઈ લઈએ. જાદુઈ ભમરડો કઈ રીતે બનાવશો, તો તમારે પરિકરની મદદથી પહેલાં ફૂટપટ્ટીની મદદથી 3 સેન્ટીમીટર માપ લઈ લેવાનું. આ રીતે 3 સેન્ટીમીટર,
પછી પરિકરની અણી આ રીતે વચ્ચે મૂકી અને એક વર્તુળ દોરી દેવાનું, 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ બની જશે. પછી શું કીધું છે આપણને, 8 સરખા ભાગ કરવાના છે. તો વચ્ચે આ રીતે પહેલાં વચ્ચે એક ભાગ કરવાનો, તમે સીધી લીટી આ રીતે વચ્ચે દોરશો ચોકડી તો 4 ભાગ થશે, અને પછી આ રીતે 8 સરખા ભાગ કરી દેવાના. તો દરેક ભાગ કેટલામો થશે, દરેક ભાગ કેટલામો થશે, 1 ભાગ્યા 8 ભાગ થશે. પછી એમાં શું કીધું છે આગળ કે 2 ભાગ્યા 8 ભાગને લાલ રંગથી પૂરો, એટલે કે આ બંને ભાગને તમે લાલ રંગથી પૂરવો હોય, આ બંને ભાગને તમે કયા રંગથી પૂરશો, લાલ રંગ થઈ જાય 2 ભાગ્યા 8 ભાગ. પછી શું કીધું છે, 1 ભાગ્યા 8 ભાગને નારંગી રંગથી, એટલે કે અહીંયા તમે નારંગી રંગ પૂરો 1 ભાગ્યા 8 ભાગ થશે. પછી શું કીધું છે આપણને કે 1 ભાગ્યા 8 ભાગને, એટલે કે 1 ભાગ્યા 8 ભાગ અહીંયા તમે પીળો રંગ પૂરો, અને પછી તમે આ રીતે તમને મનપસંદ જે પણ રંગ હોય એ આ રીતે તમે પૂરી, અને પછી આ શું કરશો, તમે આને કટ કરી દેજો અને અહીંયા વચ્ચે એક કાણું કરી ત્યાં દિવાસળી તમે બરાવશો તો તમારો જાદુઈ ભમરડો એ તૈયાર થઈ જશે. હવે આગળ જોઈએ મહાવરો. અહીંયા ચોકલેટ, મંજુ પાસે એક ચોકલેટ હતી, તેણે તેનો 4થો ભાગ રાજીને, 3જો ભાગ સુગાથાને અને 6ઠો ભાગ શીલાને આપ્યો, બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો? અહીંયા મંજુએ પાસે એક ચોકલેટ હતી, જે આ રીતની એક ચોકલેટ હતી, એના કેટલા ટુકડા છે, એમાંથી એને 4થો ભાગ, એટલે આ એક ચોકલેટ હતી એમાંથી 4થો ભાગ એને રાજીને આપ્યો, 3જો ભાગ સુગાથાને આપ્યો અને 6ઠો ભાગે શીલાને આપ્યો, અને જે બાકીનો જે ભાગ વધ્યો એ મંજુ પોતે ખાઈ ગઈ. તો અહીંયા ચોકલેટના કેટલા ટુકડા છે આપણે જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ચોકલેટના કુલ કેટલા ટુકડા છે? 12. મંજુએ ચોકલેટનો કેટલામો ભાગ ખાધો? મંજુએ બીજો કેટલામો ભાગ ખાધો તો એ હવે આપણે જોઈ લઈએ. અહીંયા આપે છે, મંજુ પાસે એક ચોકલેટ હતી, તેણે તેનો 4થો ભાગ રાજીને, 3જો ભાગ સુગાથાને અને 6ઠો ભાગ શીલાને આપ્યો, બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો? મંજુએ ચોકલેટનો કેટલામો ભાગ ખાધો? તો ચોકલેટના કુલ કેટલા ટુકડા હતા? ચોકલેટના કુલ 12 ટુકડા છે. રાજીને મળતી ચોકલેટ, રાજીને તેમાંથી કેટલો ભાગ મળે છે? 4થો ભાગ મળે છે, એટલે કે રાજીનો કેટલો ભાગ મળે છે? 4થો ભાગ. તો ચોકલેટના કેટલા ટુકડા હતા? 12 ટુકડા, એમાંથી 4થો ભાગ આ રીતે કરીએ, પછી 4થો ભાગે ભાગી દઈએ, એટલે કે 12 ભાગ્યા 4 કરો તો કેટલા ટુકડા વધશે? 3 ટુકડા. તો રાજીને કેટલા ટુકડા મળશે? 3 ટુકડા મળશે. સુગાથાને મળતી ચોકલેટ, સુગાથાને કેટલો કયો ભાગ મળશે? 3જો ભાગ મળે છે, એટલે કે 12 ટુકડામાંથી 3જો, એટલે કે 3 ભાગી દઈએ તો કેટલા મળશે? 4 ટુકડા. તો સુગાથાને કેટલા મળે છે? 4 ટુકડા મળે. પછી શીલાને મળતી ચોકલેટ, શીલાને 6ઠો ભાગ મળે છે. શીલાને કયો ભાગ મળે છે? 6ઠો, એટલે કે 6ઠો કેટલો થાય? 1 ભાગ્યા 6, એટલે કે 12 ભાગ્યા 6, એટલે કે કુલ ચોકલેટમાંથી 6ઠો ભાગ ભાગી દઈએ એટલે કેટલા ટુકડા મળશે? 2 ટુકડા. તો 12 ભાગ્યા 6 કરીએ તો કેટલા ટુકડા વધે? 2 ટુકડા. તો શીલાને કેટલા ટુકડા મળશે? 2 ટુકડા. રાજીને કેટલા ટુકડા મળ્યા? 3. સુગાથાને કેટલા મળ્યા? 4 ટુકડા. અને શીલાને કેટલા મળ્યા? 2 ટુકડા. હવે મંજુને મળતી ચોકલેટ, તો ચોકલેટના કુલ કેટલા ટુકડા હતા? 12 ટુકડામાંથી રાજી, સુગાથા
અને શીલાને વહેંચેલા ટુકડાઓ બાદ કરતાં બાકી રહેલા ટુકડા મંજુને મળે છે. કુલ ચોકલેટમાંથી રાજીને જેટલા ટુકડા મળ્યા, સુગાથાને જેટલા ટુકડા મળ્યા અને શીલાને જે ટુકડા મળ્યા એ ટુકડા ત્રણના સરવાળો કરી એને 12માંથી બાદ કરી દઈએ તો જેટલા પણ બાકી રહ્યા એ મંજુને મળતી ચોકલેટ થાય. તો રાજીને મળતી ચોકલેટ વત્તા સુગાથાને મળતી ચોકલેટ વત્તા શીલાને મળતી ચોકલેટ, તો રાજીને કેટલા ચોકલેટના ટુકડા મળ્યા? 3, સુગાથાને 4 અને શીલાને 2. તો 3 કુલ કેટલા ટુકડા મળ્યા સરવાળો કરો તો 9. એને 12 એટલે કુલ જે ટુકડા હતા ચોકલેટના એમાંથી 9 બાદ કરી દઈએ તો કેટલા ટુકડા વધે? 3 ટુકડા. તો મંજુને કેટલા ટુકડા મળશે? 3 ટુકડા. તો આમ 12 ટુકડામાંથી 3 ટુકડા એટલે 12માંથી 3 ટુકડા એટલે કે 3/12 એટલે કેટલો થશે? 1/4. તો 1/4 ભાગ 1/4 ભાગ એ કોને આવશે? મંજુને મળતી ચોકલેટ છે. તો મંજુને કયો ભાગ મળશે? 1/4 ભાગ. હવે આગળ જોઈએ બી, ટોપીઓમાં રંગ પૂરો. અહીંયા અલગ અલગ ટોપી આપી છે એમાં રંગ પૂરવાનો છે. કીધું છે આપણને 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરો, 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો. અહીંયા કુલ કેટલી ટોપીઓ આપેલી છે આપણે અહીંયાથી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. આ કુલ 15 ટોપીઓ છે. એમાંથી શું કીધું છે આપણને? 1/3 એટલે કે 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરવાનો છે અને 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો. અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે, તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે? તમે કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે? ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી? તો જોઈ લઈએ. તો અહીંયા ટોપીઓમાં રંગ પૂરો એમાં શું કીધું છે? 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરો, 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો. ટોપીની કુલ કેટલી સંખ્યા છે? તો ટોપીની કુલ સંખ્યા 15 છે. એમાં તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે? તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે? તો ટોપીની કેટલી સંખ્યા હતી? તો ટોપીની કુલ સંખ્યા, કુલ કેટલી સંખ્યા છે? 15. એમાંથી 3/3 ભાગ એટલે કે 1/3 માં લાલ રંગ પૂર્યો છે એટલે કે શું થશે? જે ટોપીની કુલ સંખ્યા હતી, કુલ કેટલી હતી? 15. એમાંથી 3/3 ભાગ ભાગાકાર કરી દઈએ એટલે કે 15/3. આ તમે ભાગાકાર કરશો તો કેટલી ટોપીઓ આવશે? 5 ટોપીઓ. 5 જવાબ મળશે. તો લાલ રંગ કેટલી ટોપીઓમાં પૂર્યો તમે? તો લાલ રંગ કેટલી ટોપીઓમાં આવશે? 5 ટોપીઓમાં લાલ રંગ પૂર્યો. પછી આગળ, તમે કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે? તમે કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે? તો ટોપીની કુલ સંખ્યા કેટલી છે? 15. એમાંથી 3/5 ભાગમાં વાદળી રંગ પૂર્યો છે. આપણને ટોપીની કુલ કેટલી સંખ્યા આપી છે? 15. એમાંથી 3/5 ભાગમાં આપણે શું પૂર્યો છે? વાદળી રંગ પૂર્યો છે. એટલે કે 15×3/5 એટલે કે 15×3/5 તમે કરી દો તો કેટલો જવાબ આવશે? 9 ટોપીઓ. તો વાદળી રંગ કેટલી ટોપીઓમાં આવશે? 9 ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે. ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી? શું કીધું છે? કે ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી. તો ટોપીની કુલ સંખ્યા કેટલી છે? ટોપીની કુલ સંખ્યા 15 છે. એમાંથી 5 ટોપીઓમાં તો લાલ રંગ પૂર્યો અને 9 ટોપીઓમાં
કયો રંગ પૂર્યો? વાદળી રંગ. તો આ બંનેનો સરવાળો કરીએ અને જે બાકી વધે એ ટોપીઓમાં શું કર્યો? કોઈ રંગ પૂર્યો નથી. તો શું કરીશું? ટોપીની કુલ સંખ્યા 15માંથી રંગ પૂરેલી ટોપીઓની સંખ્યા બાદ કરતાં રંગ પૂર્યા વગરની ટોપી મળે. એટલે કે જે આપણને લાલ રંગની ટોપી મળી, જે લાલ રંગ જે ટોપીઓમાં પૂર્યો એ અને વાદળી રંગ કેટલી ટોપીઓમાં પૂર્યો એ બંનેનો તમે સરવાળો કરી દો અને એને 15માંથી બાદ કરી દો તો કેટલી ટોપીઓમાં રંગ પૂર્યો નથી એ આપણને મળી જશે. તો 15 એમાંથી ઓછા કૌંસમાં 5 વત્તા 9, એટલે 5 એ લાલ રંગની ટોપી છે અને 9 એ વાદળી રંગની ટોપીઓની સંખ્યા છે. તો કેટલો થશે? 15 એમાંથી 5 અને 9 કેટલા થશે? 14. તો 15માંથી 14 બાદ કરી દો તો કેટલા આવશે? 1 ટોપી. તો ટોપીઓના 1/15 ભાગમાં કોઈ રંગ પૂર્યો નથી. એટલે કે આપણ આખી 15 ટોપીઓમાં 1 ટોપીજમાં રંગ પૂર્યો નથી. તો કેટલો ભાગ થશે? 1/15 ભાગમાં કોઈ રંગ પૂર્યો નથી. હવે આગળ જોઈએ ત્રિકોણના સરખા ભાગ. સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. અહીંયા સફેદ ત્રિકોણ આપ્યો છે, તેના 3 સરખા ભાગ કરેલા છે. દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. આ દરેકે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે. વિચારો કેવી રીતે આ ભાગ કઈ રીતે બરાબર છે તે વિચારવાનું છે. હવે આ ત્રિકોણના બીજી કોઈ રીતે 3 સરખા ભાગ કરવાનો પ્રયત્ન કરો. દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો. આ જે ત્રિકોણ આપ્યો છે એને બીજા કઈ રીતે તમે 3 સરખા ભાગ થાય એ રીતે દોરશો? તો આપણે દોરીએ તો એનો પ્રયત્ન આપણે કરીએ. તો અહીંયા એક બિંદુ, અહીંયાથી આપણે ફૂટપટ્ટીની મદદથી આપણે દોરીએ. અહીંયાથી અહીંયાથી આ એક, આપણે આ રીતે આપણે 3 સરખા ભાગ કરવાનો આપણે પ્રયત્ન કર્યો અને આ દરેકે દરેક ભાગમાં શું કરવાનું છે? અલગ અલગ રંગ પૂરવાનો. તમને પસંદ હોય એવો તમે આમાં રંગ પૂરી શકો છો. તો આપણે શું કર્યું? 3 એના સરખા ભાગ કરી દીધા. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજનું તમારું હોમવર્ક, આજે ડી લંબચોરસના 6 ભાગ, આ તમારું હોમવર્ક છે. તો આમાં તમે કઈ રીતે કરશો? રાણીએ લીલા લંબચોરસના 6 સરખા ભાગ આ રીતે કર્યા છે. આ એક લંબચોરસ છે, એમાં એને 6 સરખા ભાગ આ રીતે કર્યા છે, એટલે કે 3 ઊભા અને 3 આડા. તમારે આ 3 ભાગની અંદર 6 સરખા ભાગ કરવાના છે. હવે તમે આ 3 લંબચોરસના બીજી કોઈ રીતે 6 સરખા ભાગ કરો. બીજી કઈ રીતે તમે 6 સરખા ભાગ કરશો? આડી રીતે પણ દરેકે દરેક આડા થશે, દરેક દરેક ઊભા ત્રમે કરી શકો છો. એ રીતે તમારે 3 સરખા ભાગ કરવાના છે. પછી તમે વચ્ચે એક ઊભી લીટી દોરી, આ રીતે ઊભી કરી, 3 વચ્ચે 3 આ રીતે અને 3 આ રીતે, એ રીતે પણ તમે કરી શકો છો. તો આજનું તમારું હોમવર્ક છે આ છે એ 3 લંબચોરસની અંદર 6 ભાગ શું કરવાના છે? તમારે બનાવવાના છે, જે 3 ભાગ શું હોવા જોઈએ? સરખા ભાગ એ હોવા જોઈએ. જેમ આ રીતે સરખા ભાગ છે એ રીતે તમારે આ 3ની અંદર પણ 6 સરખા ભાગ જે સરખા હોવા જોઈએ, 6 ભાગ બનાવવાના
પણ એ કેવા હોવા જોઈએ? સરખા।